કેમ છો મિત્રો, મજામાં? આવામ જે એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં એક આપણે સરસ મજાના સમાચાર જોવાના છીએ. આ સમાચાર ખરેખર વહેલા આવી ગયેલા હતા, પરંતુ હું થોડાક મોડા મૂકું છું, તે બદલ માફ કરજો. બરોબર, આ સમાચાર એવા છે કે વાલી મંડળની માંગ, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી સાથે વાલી મંડળની હાઈકોર્ટમાં અરજી અને પિટિશનમાં સૌ લોકોનો બહોળો સાથ હતો. ઘણા બધા વિદ્યાર્થીઓ તે પિટિશનમાં ઓલું વોટ કરેલી હતી, એની જે સાઇટ હતી તેમાં. તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થોડુંક કન્ફર્મેશન કરું છું, ગઈકાલના 3 વિડીયો માટે આ જ વિડીયો હું શિવમ વામજા ચેનલમાં પણ મૂકવાનો છું. અત્યારે જે બોલું છું તે હવે શિવમ વામજા ચેનલમાં ગઈકાલે 2 વિડીયો અને આજે સવારે 1 વિડીયો મૂક્યા. બરાબર, કે કી વિડીયો હતા? આમાં મારે તમારો સાથ જોઈએ છે એટલે હું તમને કહું છું. બરાબર, એક હતું ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા થઈ જાવ તૈયાર. એની અંદર મેં એમ કહ્યું હતું, આખી સ્ટોરી તેમની પાછળ કહું, કે જ્યારે પરમ દિવસ રાતે હું સૂતો ત્યારે મને વિચાર આવ્યો કે જો એક્ઝામ લઈ લેશે તો વિદ્યાર્થીઓનું થશે શું, કારણ કે અત્યારે વાંચતા નથી તો શું થશે. એટલા માટે મિત્રો મેં આ વિડીયો બનાવેલો કે આપણી લડાઈ આપણે ચાલુ રાખવાની છે, પરંતુ સાથે સાથે જેટલું શક્ય હોય તેટલું વાંચવામાં પણ ધ્યાન દેજો. બસ મારો ઉદ્દેશ્ય એટલો જ હતો. લડાઈમાંથી કોઈ આપણે હાથ ખખેરવાના નથી કે પાછા જવાના નથી, પરંતુ મિત્રો સાથે સાથે થોડુંક વાંચવામાં પણ ધ્યાન દેજો. બસ આટલું જ મારું કહેવાનું હતું. તો મિત્રો એના માટેનો આ વિડીયો હતો. પછી આ મેં ટ્વીટના આધારે કહ્યું હતું કે 80% વિદ્યાર્થીઓ અને 20% વિદ્યાર્થીઓ પરીક્ષા લેવી જોઈએ અને માસ પ્રમોશન મળવું જોઈએ. અને હા, એક વસ્તુ શક્ય છે કે લોકડાઉન પછી આટલી પરીક્ષાઓ સરકારે લીધી, એ પણ સફળતાપૂર્વક આજે સવારે મૂક્યો. બરાબર, તો મિત્રો મારે આમાં તમારો સાથ જોઈએ છે. અને આમાં રેલવેની મેં જે પરીક્ષા કીધી ને, એ આખા ઇન્ડિયાની લગભગ મોટા મોટી એક્ઝામ કહેવાય હો. અને એવી એક્ઝામ પણ લીધેલી છે જેના સેન્ટરો ઓછા હોય. એ સેન્ટરો કહેવાય ખબર, કોમ્પ્યુટરમાં પરીક્ષા દેવાની હોય, એ પાછી ઘરે બેસીને નહીં, એના જ્યાં સેન્ટર હોય એક્ઝામના ત્યાં જઈને. તેના વિશે વાત કરેલી છે. પરંતુ આપણે આ માંગ ચાલુ રાખવાની છે, કારણ કે અન્ય ઘણા બધા રાજ્યોમાં એક્ઝામ કેન્સલ કરેલી છે, તો જીએસઈબીમાં ગુજરાતમાં શું કામે નહીં એટલા માટે. પરંતુ મિત્રો આ 3 વિડીયોમાં મારે તમારો થોડોક સાથ જોતો છે. કેવો સાથ? તો કે આમાં 86% લાઇક છે. બરાબર, સારી જ કહેવાય, ઇનફ કહેવાય, પરંતુ 90 ઉપર મારે તમામમાં લાઇક જોઈ જવું. આમાં 99%, 96% આપણી લાઇક હર હંમેશ 95% પ્લસ આવે, પરંતુ આમાં 86%, 83% અને 79%. મારો વાક ખાલી એમાં એટલો જ છે કે મેં તમને સાથે સાથે થોડુંક વાંચવાનું પણ કીધું છે. બરાબર, જો મારો આ વાક લાગતો હોય તો મને માફ કરજો, વાક ન લાગતો હોય, સાચી વસ્તુ લાગતી હોય તો આમાં મને સપોર્ટ આપી દેજો. આ શિવમ વામજા ચેનલ છે આપણી, બીજી ચેનલ હો, આ શિવમ વામજા ચેનલ છે, એની અંદર મૂકેલો વિડીયો છે. બરાબર, તો આ ચેનલમાં જઈ અને આ 3 વિડીયોમાં મને લાઇક કરી અને 90% પ્લસ મારે લાઇક જોઈએ છે, જરૂરથી લાઈક કરી દેજો. બરાબર, અને આ 3 વિડીયોમાં ફરી પાછો હું ચોખવટ એ કરું છું, એક જ ઉદ્દેશ્ય છે કે માત્ર ને માત્ર તમે ભેગું ચરી ગણી જેટલું મન થાય તેટલું વાંચવામાં પણ ધ્યાન દો. અને સાથે સાથે મોટિવેટ કરેલા છે કે તમે વાંચો થોડું ઘણું. બરાબર, બસ એમ. હવે આપણે આપણી લડતમાં ફરી પાછા આવી જઈએ છીએ. બરાબર, તો જોઈએ વાલી મંડળે માંગ કરેલી છે. આ તેમનો વિડીયો ચાલુ થઈ ગયો છે. બાળકો ગુજરાતમાં 10મા ધોરણની એક્ઝામ લેવાવાળી હતી. ભારતમાં કેટલા રાજ્યોમાં, લગભગ 7-8 રાજ્યોમાં આ વિડીયો ઘણા બધા વ્યક્તિઓએ જોયો પણ હશે, પોસ્ટપોન અથવા તો રદ કરેલી છે. તો ગુજરાત ઘણા બધા વ્યક્તિએ તે વિડીયો જોઈ લીધો હશે. ઓકે, સીબીએસઈ તથા અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ બોર્ડની પરીક્ષા મોકૂફ રાખી અને માસ પ્રમોશન આપવાની માંગણી. પરીક્ષાના આયોજનથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ આ તમામને ખતરો છે. મિત્રો અમે શિક્ષકો છીએ, અમને પણ ખતરો છે, કારણ કે અમારા ટ્યુશનમાં આવતા વિદ્યાર્થીઓ ત્યારે ડાઉટ સોલ્વ કરવા માટે આવતા હોય છે અને ડાઉટ સોલ્વિંગ માટે અમારે એનો સાથ દેવો જ પડે, કારણ કે એમાં ચાલે નહીં તો એમાં પણ સંક્રમિતનો અમને પણ મિત્રો ડર લાગતો હોય છે. અમે તમારી સાથે જ છીએ. બરાબર, તો શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને થવાનો ભય છે. ગુજરાતમાં બેકાબુ બનેલા કોરોનાના કારણે ધોરણ 1-9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઓકે, ડન.
ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળે ગુજરાત હાઈકોર્ટમાં ધોરણ 10 ની પરીક્ષા મોકૂફ રાખી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી પિટિશન દાખલ કરેલી છે અને સાથે જ પિટિશનમાં અન્ય રાજ્યોમાં પણ બોર્ડ પરીક્ષા કેન્સલ થઈ હોવાની રજૂઆત પણ કરવામાં આવેલી છે. ઓલી લિંક હતી એના ઉપરથી વોટ દેવાનો હતો. ઘણા બધા વિદ્યાર્થીઓએ મિત્રો તેમાં સાથ દીધો છે, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ પહેલા વાલી મંડળે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો, પરંતુ તેમાં કોઈ નિર્ણય ન લેવાતા આખરે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે. બોર્ડની પરીક્ષા રદ કરવા વાલી મંડળની આ માંગણી છે. આખે આખું તમે ડિટેલમાં વાંચવું હોય તો વાંચતા જાઓ, વાંચી શકો. આ એનો મિત્રો ઓરિજિનલ લેટર છે, તમે જોઈ શકો છો. ઓકે, વોઇસ ઓફ ચિલ્ડ્રન પ્રેસિડેન્ટ નરેશ શાહ બરોબર ઓલ ગુજરાત વાલી મંડળનો આ આખે આખી જે પિટિશન દાખલ કરેલી છે તેમનો ફોટો છે, તમે જોઈ શકો છો. અચૂકથી જુઓ. ઓકે મિત્રો, આ ન્યૂઝ છે, તમારે વાંચવા હોય તો વાંચી શકો છો. ઓકે, આ જીટીયુના કંઈક ન્યૂઝ આવેલા છે કે ભાઈ કોરોનાના કારણે મોકૂફ રખાયેલી જીટીયુની ફાઇનલ પરીક્ષા આજથી શરૂ. ઓહો, પહેલા દિવસે 99% વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપી. ઓનલાઈન છે બરોબર, એમાં કાંઈ વાંધો નથી. ઓનલાઈન લે તો ક્યાં વાંધો જ છે બરોબર. એ ન્યૂઝ હતા. બસ આજ આ વિડીયોમાં મારે કહેવાનું હતું, અને ખાસ ઓલા 3 વિડીયોમાં જરૂરથી લાઇક કરી અને સપોર્ટ કરજો, સાથે સાથે થોડુંક વાંચવાનું રાખજો. બાકી આ લડત તો આપણી હર હંમેશ ચાલુ રહેશે, તેની મારી ગેરંટી છે, અને હું હર હંમેશ તમારી સાથે જ છું. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો બબાઈ. જય હિન્દ, વંદે માતરમ. આવજો, ધન્યવાદ. અને આજે સવારે એક ગુજરાત સમાચારમાં થોડાક નેગેટિવ ન્યૂઝ પણ આવેલા છે, તેમની માહિતી હું તમને આપણી શિવમ વામજા જે ચેનલ કહું છું તેમાં તેમનો એક અલગ વિડીયો બનાવીને મૂકીશ. ધન્યવાદ. Thank you.